સૌપ્રથમ મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. હાફિઝ સઈદ જે 26/11 આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે, ત્યારે હાફિઝ અને જમાત ઉદ દાવાને પ્રતિબંધિત કાયદા હેઠળ લવાશે. ટૂંક સમયમાં થશે હવે ભારત એનએસએ વચ્ચે બેઠક. તો મહત્વના સમાચાર, પાકિસ્તાને પણ હવે હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કરી દીધો છે. અત્યાર સુધી હાફિઝ સઈદનો પનાહગાર દેશ પાકિસ્તાન, જેણે હવે હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. તો એક મહત્વના સમાચાર કહી શકાય, જેને કે પાકિસ્તાને હવે જ્યારે હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે ત્યારે મુશ્કેલી વધી શકે છે હાફિઝ સઈદની. તો ભારત સહિત અમેરિકા સહિત અન્ય દેશોએ જ્યારે દબાણ કર્યું છે ત્યારે અંતે હવે પાકિસ્તાને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરવા માટે હવે મજબૂર બન્યું છે, જેને લઈને હાફિઝ સઈદને હવે આતંકી જાહેર કરવામાં આવ્યું છે. તો ટૂંક સમયમાં ભારત એનએસએ વચ્ચે હવે બેઠક થશે આ મામલાને લઈને. તો અનેક પુરાવાઓ છતાં પાકિસ્તાન હાફિઝ સઈદને આતંકવાદી જાહેર નહોતું કરતું અને તેને એક રીતે સમર્થન આપી રહ્યું હતું, પરંતુ હવે પાકિસ્તાને મજબૂરીમાં તેને આતંકી જાહેર કરવું પડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે, જ્યાં તેમણે ગુજરાત કેડરના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. આ ઉપરાંત તેઓ આજે પીએમ મોદી અને અમિત શાહ સાથે પણ મુલાકાત કરવાના છે. મહત્વનું છે, ગઈકાલે વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી અને આજે ગુજરાત કેડરના અધિકારીઓ સહિત વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. તો સીએમ વિજય રૂપાણી કે જે દિલ્હીમાં છે અને આ મુલાકાતોમાં મહત્વના મુદ્દાઓને લઈને તેઓ ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે, અમિત શાહ સાથે પણ મુલાકાત કરવાના છે. એક તરફ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ છે રાજ્યમાં અને તેની વચ્ચે હવે વિજય રૂપાણી જે દિલ્હીમાં છે, ગુજરાત કેડરના અધિકારીઓ સાથે અહીં મુલાકાત કરશે. ગુજરાતના વિવિધ મુદ્દાઓને લઈને તેઓ ચર્ચા કરશે અધિકારીઓ સાથે. તો વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત પણ મહત્વપૂર્ણ રહેશે. આ સાથે અમિત શાહ તેમને માર્ગદર્શન આપશે. તો કોંગ્રેસ જ્યારે વિપક્ષ તરીકે મજબૂત બનતી જઈ રહી છે, ત્યારે ભાજપ પણ હવે તમામ રીતે સજ્જ થઈ ગયું છે. એક તરફ બજેટ સત્રની શરૂઆત થવાની છે, નગરપાલિકાની ચૂંટણીનો માહોલ છે, આ તમામ વચ્ચે સીએમ વિજય રૂપાણી દિલ્હીમાં છે, અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે, વડાપ્રધાન મોદી સાથે પણ મહત્વની મુલાકાત તેમની રહેશે. દિલ્હીની મુલાકાતે તેઓ જઈ પહોંચ્યા છે, જ્યાં ગુજરાત કેડરના અધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાજીવ તિવારી આપણે સાથે જોડાયા છે. રાજીવજી, જબ ગુજરાત કે સીએમ ઇસ વક્ત દિલ્હી મેં હૈ, કાફી મહત્વપૂર્ણ મુલાકાતે હોને વાલી હૈ, ક્યા કુછ ખાસ નિકલ કર આ સકતા હૈ ઉસમે સે? બિલકુલ, અગર દેખા જાય તો મુખ્યમંત્રી કલ સે દિલ્હી દૌરે પે હૈ, કલ રાષ્ટ્રપતિ સે, ઉપરાષ્ટ્રપતિ સે ઓર દેર રાત જો गुजरात कैडर के अधिकारी जो दिल्ली में उनसे उनकी मुलाकात हुई और तमाम बिंदुओं पर चर्चा हुई. साथ ही आज जो है प्रधानमंत्री से मुलाकात करेंगे दोपहर में, लगभग 12 बजे मुलाकात का समय बताया जा रहा है. और ये माना जा रहा है कि आज की ये मुलाकात जो है मुख्यमंत्री और प्रधानमंत्री की महत्वपूर्ण है, क्योंकि इस दौरान प्रदेश के डेवलपमेंट को लेकर चर्चा करेंगे मुख्यमंत्री विजय रूपाणी की, किस तरह से और गुजरात का डेवलपमेंट किया जाए. हालांकि गुजरात में लगातार डेवलपमेंट होता रहा है और जिस तरह से कांग्रेस पार्टी के तमाम नेता वहां पे लोकसभा चुनाव की तैयारी में अभी से जुट गए हैं, उस बिंदु पे भी चर्चा करेंगे कि किस तरह से जो केंद्र सरकार की जो पॉलिसी है, राज्य सरकार की जो पॉलिसी है, इसके माध्यम से किस तरह से लोगों को पार्टी से जोड़ा जाए, लोगों को की जो जनभावना है उसको जीता जाए. जी जी, धन्यवाद जानकारी के लिए. તો જે રીતે સીએમ વિજય રૂપાણી દિલ્હીમાં છે, એક તરફ કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત થતું જઈ રહ્યું છે ગુજરાતમાં, ત્યારે બીજી તરફ દિલ્હીના દોરા વધી ગયા છે સીએમ વિજય રૂપાણીના. સમાચાર સુરતથી. સુરતના અનાજ કૌભાંડ મામલે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના રાણીપમાં રહેતા નીરવ રાવલની હવે ધરપકડ કરી છે. નીરવ રાવલ તેરા સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને નીરવ રાવલ પર દક્ષિણ ગુજરાતનો ડેટા વેચવાનો આરોપ છે. નીરવ સાથે પોલીસે અન્ય 9 શખ્સોની પણ ધરપકડ કરી છે. આ મામલે નીરવના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેમાં પૂછપરછ કરવામાં આવશે. તો રાણીપના નીરવ રાવલની હવે ધરપકડ કરાઈ છે. તેણે ડેટા વેચ્યો હોવાનો આરોપ છે તેના પર. તેરા સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો નીરવ. વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ આપણી સાથે જોડાયા છે. કીર્તેશ, આખો મામલો શું છે, શું છે વધુ વિગત?
सूरत में छेल्ला लांबा समय थी अनाज कौभा मामलो चाली रहे अत्यार सुधी क्राइम ब्रांचे 9 जेटला व्यक्तिओ की धरपकड़ कर चुकी है। चूंकि जे रीतनो डेटा हो डेटा चोरी ने अनाज करना व्यापारी से आप लैने आ मामलो सामने आया तो सूरत में अलग अलग पुलिस स्टेशन में 8 जेटला गुना नोधाया है। आ मामले अत्यार सुधी में 8 लोग की धरपकड़ करी थी तरह वु एक अमदावाद नीरव रावल नामना एक युवा की धरपकड़ करी थी जैसे टेरा कंपनी में काम करते सॉफ्टवेयर अन्य सॉफ्टवेयर कर्मचारी वेच्यू थे 2.5 लाख में जेने लईने क्राइम ब्रांच ने कोर्ट समक्ष रजू कर 4 दिवस रिमांड मिलिया है। जी गीतेश आभार आपनो माहिती माटे। तो नीरव रावल सहित अन्य शख्सों की धरपकड़ करवामां आवी छे। अने हवे नजर करिए सुपरफास्ट समाचारों पर। વાત અમદાવાદની અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના બની હતી। વટવા જીઆઈડીસી ફેઝ 1માં આવેલ એસોસિએટ ડાયસ્ટફ પ્રાઇવેટ લિમિટેડમાં અચાનક જ એમોનિયા ગેસ લીકેજ થયું હતું। જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને ફાયર બ્રિગેડની 4 ટેન્કર 1 મિની ફાઇટર સહિત ઉચ્ચ ફાયર ઓફિસરોનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે આ ફેક્ટરીમાં એક પ્લાન્ટ છેલ્લા 3 દિવસથી બંધ હતો, જો કે પ્લાન્ટ બંધ કર્યા બાદ આ પ્લાન્ટ વ્યવસ્થિત વેક્યુમ થયો નહોતો, જેથી તેમાં કેટલોક એમોનિયા ગેસ બચ્યો હતો જે ગરમીના કારણે બ્લાસ્ટ થયો અને બહાર ફેલાયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય અસર થઈ છે, જેને એલજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો। અમદાવાદની યોગ યુનિવર્સિટીના એક પ્રોફેસરે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। વર્ગખંડમાં પ્રોફેસરે વિદ્યાર્થીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેનો જવાબ ન આપતા વિદ્યાર્થીને પ્રોફેસરે પહેલા માર્કર પેન મારી અને જે બાદ લોખંડના સળિયા વડે માર માર્યો। સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીના પિતાને થઈ ત્યારે મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો। મોરબી કોર્ટે આચારસંહિતા ભંગ મામલે 3ને દોષી ઠેરવ્યા છે। માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સજા સંભળાવવામાં આવી છે। કચ્છના ધારાસભ્ય નીમાબેન આચાર્ય પણ દોષી ઠર્યા છે। યુવા ભાજપના મનોજ પનારાને પણ સજા કરાઈ છે। જે વોર્ડમાં વધુ મતો મળે તેને ઇનામની જાહેરાત તેમણે કરી હતી, લાલચ આપી હતી, ત્યારે ત્રણેય આરોપીને 1 વર્ષની કેદની સજા સંભળાવાઈ છે। 2009ની લોકસભા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર પૂનમબેન જાટના સમર્થનમાં મોરબીમાં કાર્યકર સંમેલન યોજાયું હતું, જેમાં ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવી જાહેરાત કરી હતી કે જે વોર્ડમાંથી ભાજપને વધુ મતો મળશે તેને ઇનામ આપવામાં આવશે। કોંગ્રેસ હવે બોર્ડ નિગમો પર રાખશે નજર। શેડો મિનિસ્ટ્રી બાદ હવે કોંગ્રેસની બોર્ડ નિગમ પર નજર રહેશે, તો ડોગ વોચ બની અસરકારક વિપક્ષની ભૂમિકા નિભાવશે કોંગ્રેસ। નિગમોના ચેરમેન સમકક્ષ કોંગી નેતાઓની કરાશે નિમણૂક। અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ સાથે જિલ્લાના 4 ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસપી કચેરી ખાતે પ્રતિક ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આ પ્રતિક ધરણામાં ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય વન પર્યાવરણ અને આદિજાતિ સમાજના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે બંધારણીય અનામત, શિક્ષણ અને નોકરિયાતોમાં ખોટા જાતીય પ્રમાણપત્ર રજૂ કરી ખોટા લાભ મેળવતા લોકો સામે હવે કાયદાનો કોરડો વિંઝવા ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે। ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું કે જાતિ પ્રમાણપત્ર માટે દલિતો આદિવાસી માટે નવો કાયદો લાવવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે। જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી નોકરી મેળવી હશે તેવા લોકોને 3 વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે, ઉપરાંત નોકરી રદબાતલ કરી તમામ ભથ્થું પરત મેળવવાના પ્રયાસ લાવવા માટે પણ કાયદો ઘડવાનું વિચાર કરી રહ્યા છે। અમદાવાદના સાંસદ પરેશ રાવલને તેમના જ મતવિસ્તારમાં મતદારોએ ઘેરી લીધા। મતવિસ્તારમાં પહોંચેલા પરેશ રાવલને સ્થાનિકોએ તેમને પડતી સમસ્યાથી માહિતગાર કર્યા અને એમ પણ કહી દીધું કે તમે 4 વર્ષે દેખાવ છો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ધૂમ મચાવી રહ્યો છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। કેન્દ્ર સરકારના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અમદાવાદના મહેમાન બન્યા હતા। રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ફોરેન્સિક લેબોરેટરીને નોટિફાય કરીને 3 સપ્તાહમાં દેશભરની 7 ફોરેન્સિક લેબોરેટરીને નોટિફાય કરાશે, જેમાં ગુજરાત યુનિવર્સિટીને પણ સ્થાન આપવામાં આવ્યું છે। આ યુનિવર્સિટીના સ્નાતકો સાયબર ક્રાઇમને રોકવામાં મદદરૂપ થશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હીમાં છે ત્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે તેમણે મુલાકાત કરી હતી।
અરવલ્લી જિલ્લાના ફોરેસ્ટ ચોકીદારો ગાંધીનગરમાં આંદોલન ઉપર ઉતર્યા છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ મેદાનમાં કાયમી કરવાની માંગણી સાથે 40 જેટલા ચોકીદારો ઉપવાસ પર બેઠા છે. આ ચોકીદારો સાથે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા છે. 15 દિવસમાં જો માંગ પૂરી નહીં કરાય તો સમગ્ર ગુજરાતમાં ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ફી નિયમન મામલે 6 વાલી મંડળના સભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ફીનું માળખું નક્કી કરવાની રજૂઆત કરાઈ હતી. ઉપરાંત સ્કૂલ એક્ટિવિટીમાં છૂટછાટ આપવાની પણ વાલી મંડળે બોર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા એજે શાહની અધ્યક્ષતામાં ફી કમિટીની રચના કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગરમાં વાલી મંડળે એજે શાહ કમિટી સમક્ષ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ 15,000, 25,000 અને 27,000 ફી ચાલુ રાખવામાં આવે. વ્યારા તાલુકાના ખાનપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 146 જેટલા ધોરણ 1-8 માસૂમ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં કીડા નીકળતા ચકચાર મચી છે. આ બનાવ બાદ રોષે ભરાયેલ વાલીઓને કસૂરવાર સામે પગલાં લેવાની ખાતરી આપવામાં આવી. મોરબી હળવદના માથક ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી. શાળામાં શિક્ષકોની ઘટ હોવાના કારણે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી અને ગ્રામજનોએ માંગ કરી છે કે શાળામાં પૂરતા શિક્ષકો આપવામાં આવે. સૌરાષ્ટ્રમાંથી ટેકાના ભાવે વધુ 1,00,000 મેટ્રિક ટન મગફળી ખરીદવામાં આવશે. ગુજકોટે 42 મંડળીઓને ખરીદી માટે જવાબદારી સોંપી છે. જો કે ખરીદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને જ હવે મગફળી ખરીદીની જવાબદારી સોંપાઈ છે. અમદાવાદના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં આવેલી આધાર કાર્ડની ઓફિસે તાળાબંધી કરવામાં આવી. લોકો આધાર કાર્ડ કઢાવવા અહીં આવ્યા ત્યારે ઓફિસના કર્મચારીઓએ આધાર કાર્ડ કાઢી આપવામાં નહીં આવે તેમ જણાવ્યું. કર્મચારીઓનું કહેવું હતું કે તેમને છેલ્લા 4 માસથી પગાર જ મળ્યો નથી, તેથી તેઓ કામકાજ નહીં કરે. બોટાદમાં વિંછિયાની બજારમાં આવેલ સોનીની દુકાનમાં કામ કરતા યુવાનને બે મહિલા જીઆરડી અને એક પોલીસે બેફામ માર માર્યો અને તેના વિરોધમાં વેપારી એસોસિએશન અને ધારાસભ્ય કુંવરજી બાવળિયા સહિતના પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને પીએસઆઈએ તેમને હળદૂત કરીને કાઢી મૂકવાનો આરોપ છે, ત્યારે વેપારીઓમાં રોષ છે. રોષે ભરાયેલા વેપારી આલમે વિંછિયા બંધનું એલાન આપ્યું હતું અને આ બંધને કુંવરજી બાવળિયાએ પણ સમર્થન આપ્યું હતું. જોકે બાદમાં શિવરાત્રીનો પર્વ આવતો હોવાથી બપોર બાદ તમામ દુકાનો ખુલી ગઈ હતી. બનાસકાંઠાના થરાદમાં કેનાલ પરના પાણીના કનેક્શન કપાયા. ગંભીરપુરા અને ઉચપા માઇનોર કેનાલમાં કપાયા છે કનેક્શન, ત્યારે કનેક્શન કપાતા ખેડૂતોમાં રોષ છે. એસઆરપી અને પોલીસને સાથે રાખીને નર્મદા વિભાગના અધિકારીઓએ અહીં કાર્યવાહી કરી. એક તરફ કેનાલ પર પાણી લેવા મામલે ખેડૂતો પર કાર્યવાહી થઈ રહી છે, બીજી તરફ બનાસકાંઠામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પાણીનો વેડફાટ થયો છે. સ્વાઇન ફ્લૂના કારણે પાટણમાં દંપતીનું મોત થયું છે, ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ દંપતિ સાઉદી અરેબિયાથી આવ્યું હતું. 2 દિવસ પહેલા પત્નીનું મોત થયું અને ત્યારબાદ સારવાર દરમિયાન ધારપુર સિવિલ હોસ્પિટલમાં પતિનું પણ મોત થયું. સમાચારોમાં આગળ વધીએ. સમાચાર સુરતથી. સુરતમાં વેપારીનું અપહરણ થયું છે. ઘોડદોડ રોડ પરની ઘટના છે જ્યાં વેપારીનું અપહરણ થયું છે. વેપારીની ચા કોફીની મશીન વેચવાની દુકાન હતી. તો સુરતમાં વેપારીના અપહરણ મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. બિટકોઈન મામલે આ વેપારીનું અપહરણ થયું હોય તેવું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં પહેલીવાર બિટકોઈન મામલે અપહરણનો મામલો સામે આવ્યો છે. તો સસ્પેન્ડેડ પોલીસકર્મી અનિસ સૈયદે અપહરણ કર્યું હતું અને પોલીસ પકડના ડરથી જહાંગીરપુરા ખાતે વેપારીને છોડી પણ મૂક્યો. ભરૂચમાં આરટીઓના કમ્પાઉન્ડમાંથી બંને ટ્રક ગાયબ થઈ ગઈ અને આ બાબતે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ આરટીઓ ઇન્સ્પેક્ટર અને સિક્યોરિટી ગાર્ડને પૂછતા બંને ગોળગોળ જવાબ આપ્યા હતા, ત્યારે ભૂસ્તર વિભાગને આ બંને ટ્રકોને તેમના માલિકો આરટીઓ કચેરીમાંથી લઈ ગયા હોવાની માહિતી મળી છે. ભૂસ્તર વિભાગે ટ્રકો કબજે લેનાર આરટીઓ ઇન્સ્પેક્ટર તથા આરટીઓના સિક્યોરિટીને નાણાંકીય સમજૂતીમાં ટ્રકો જવા દીધી હોવાના આક્ષેપ સાથે આરટીઓ ઇન્સ્પેક્ટર અને ટ્રક માલિકો સહિત 5 લોકો વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે ટ્રક ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં ડીઆરઆઈએ મુંદ્રા પોર્ટ પરથી 1.5 કરોડની સિગરેટ જપ્ત કરી છે. જીપ્સમ પાવડરની આડમાં મંગાવવામાં આવતી હતી આ સિગરેટ અને તેને અમદાવાદની સેમ્પિયન ઇન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની મંગાવી હતી, ત્યારે ડીઆરઆઈએ સિગરેટના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ તારાપુર બગોદરા હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી અને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વિદેશી દારૂ અને ટ્રક સહિત રૂપિયા 20.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં દારૂના આડ્ડાનો વીડિયો વાયરલ થયો. લાભેશ્વર પોલીસ ચોકી નજીક ચાલતા દારૂના આડ્ડા પર સંખ્યાબંધ લોકો દારૂ પીવા આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. કમિશનરના આદેશ બાદ પોલીસે આડ્ડા પર રેડ પાડી અને બુટલેગર નારાયણ જીવન શાહની ધરપકડ કરી. અમદાવાદમાં સરદારનગરમાં એક વેપારી પર હુમલો કરવામાં આવ્યો. હેન્ડીકેપ વેપારી પર 3-4 શખ્સોએ હુમલો કર્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં મહીધરપુરા વિસ્તારમાં એક પીધેલ ઈસમે જાહેર રોડ ઉપર ધમાલ મચાવી અને આ ઘટના જે સામે આવી છે. પીધેલો ઈસમ જે જાહેર રોડ ઉપરથી અવર જવર કરતા લોકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. આ ઈસમના હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ જોવા મળ્યું હતું. અમદાવાદના બોપલમાં આવેલ મારુતિ નંદન હોટલના પુત્રનું અપહરણ કરી માર મારવાના ગુનામાં વસ્ત્રાપુર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા ડેની કોફી બારના મેનેજર ચિંતન પટેલ તેમજ અક્ષર ઠાકોરની ધરપકડ કરાઈ છે, જ્યારે મુખ્ય આરોપી જય ઠાકોર ફરાર છે, જેને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ છે. ભાવનગરમાં જેલમાં સજા ભોગવતા કેદીનું મોત થયું છે. પેટમાં દુખાવો થતા સિટી હોસ્પિટલમાં સારવાર માટે કેદીને ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. વર્ષ 2017માં લૂંટ કેસનો આરોપી હતો. અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યાના બનાવ વધી રહ્યા છે, ત્યારે ઠક્કર બાપાનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો. ચાની કેટલી પર બેસવા જેવી નજીવી બાબતે એક આધેડની માર મારીને હત્યા કરી દેવામાં આવી, જેનાથી ચકચાર મચી છે. મૃતક આધેડ દીપક રાજ ગત મોડી રાત્રે ઠક્કર બાપાનગરમાં ચાની કેટલી પર ચા પીવા માટે ગયા હતા, ત્યારે કેટલી પર બેસવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ અને આ બોલાચાલી હત્યામાં પરિણમી. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં 3 વર્ષની બાળકીની લાશ મળવા મામલે પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે બળાત્કાર થયો હોવાનું તારણ બહાર આવ્યું છે. બોથડ પદાર્થ મારી બાળકીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. વલસાડમાં સ્કૂલ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની સ્કૂલનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાત સામે આવી છે અને અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજા થઈ છે. વલસાડના પારડી રોડ પર કોટવાલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પિતા પુત્રનું મોત નિપજ્યું છે. પહેલા 2 મોટરસાયકલ સામસામે અથડાઈ અને બાદમાં 2 મોટરસાયકલ કાર સાથે અથડાઈ, ત્યારે કુલ 3ને ઈજા થઈ છે, જ્યારે 2ના મોત નિપજ્યા છે. રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં 2 કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યા છે. 4 વ્યક્તિને તેમાં ઈજા થઈ છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબુ બની હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. ખેડાની લાડવેલ ચોકડી નજીક એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો, જેમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2 વ્યક્તિની હાલત તેમાંથી ગંભીર જણાવાઈ રહી છે. ડાકોરથી કપડવંજ તરફ બસ જઈ રહી હતી, તે સમયે આ અકસ્માત સર્જાયો. અરવલ્લીના મોડાસાના કિશોરપુરા પાસે કાર અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માતમાં સ્કૂટી ચાલકનું મોત નિપજતા પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ઘેલા સોમનાથમાં શિવલિંગ પર જળાભિષેક બંધ કરી દેવાયો છે. શિવલિંગને નુકસાન થતું હોવાથી જળાભિષેક બંધ કરાયો છે. સ્વયં સંચાલિત જળાભિષેક બંધ કરવા કલેક્ટરનો આદેશ છે. અગાઉ જળાભિષેક બંધ કરવા માટે પીએમ અને સીએમને પણ જાણ કરાઈ હતી. ભવનાથમાં ભાંગ ભજન અને ભક્તિનું ત્રિવેણી સમન્વય થતું જોવા મળી રહ્યું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાવિક ભક્તોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ તરફ ભવનાથમાં શિવરાત્રીના મેળાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મોરારી બાપુએ પણ ભવનાથ મંદિરે દર્શન કર્યા. ભવનાથમાં શિવરાત્રીના મેળા દરમિયાન ભારતભરમાંથી સાધુ સંતો અહીં ઉમટી આવે છે, ત્યારે મોરારી બાપુએ કહ્યું કે ગિરનાર સાથે મારો જૂનો નાતો છે, તેથી દર શિવરાત્રીએ હું જૂનાગઢ આવું છું. મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ મહાઆરતી કરવામાં આવી. સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પ્રથમ જ્યોતિર્લિંગની મહાઆરતી ઉતારવામાં આવી અને સોમનાથની દિવ્ય આરતીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા.
वेस्टर्न डिस्टर्बन्स की असर पगले राज्य घना शहरों में वादळछायु वातावरण छवायेलू है और तापमान पारो गगड़ो है। 12.2 डिग्री साथ गांधीनगर सौथी ठंडू शहर रह्यू। उज्जैन महाकालेश्वर ज्योतिर्लिंग मंदिर में शिवरात्रि ने लेने भक्तों की जामी है भीड़। आज सवार समय थी ज भक्तों शिव की आराधना करने पहुंची गया है। आज खास दिवसे बाबा महाकाल भक्तों ने 2 कलाक वहला ज दर्शन आपी रहा है। शिवरात्रि पर्व पर अहियां विशेष पूजा आयोजन कर तो परंपरानुसार महाकाल की भस्म आरती करवामां आवी। मात्र देशना ज नहीं विदेश थी पण भक्तो बाबाना दर्शन माटे आवे छे। अने आजे रातना 2 वागे ज मंदिरना कपाट खोलवामां आव्या हता त्यारे सुरक्षाना ध्यानमां राखीने 350 पोलीसकर्मीओने पण मंदिर खाते तैनात करवामां आव्या छे। साथे 6 स्थळोने नो व्हीकल झोन जाहेर करवामां आव्या छे। गिरनारनी भवनाथनी तळेटीमां महाशिवरात्रिनी उजवणी माटे हजारो भक्तो एकठा थया छे। आ पावन पर्व पर देशना अलग अलग विस्तारोमांथी साधु संतो अहीं उमट्या छे त्यारे हरिद्वारथी आवेल गोल्डन बाबाए चर्चा जगावी छे। 4 किलोथी पण वधारे सोनाना आभूषण पहेरनार गोल्डन बाबाना आशीर्वाद लेवा माटे भक्तो मोटी संख्यामां उमटी रह्या छे। मुख्यप्रधान विजय रूपाणी दिल्ली मुलाकाते छे ज्यां तेमणे गुजरात केडरना अधिकारीओ साथे मुलाकात करी। आ उपरांत वडाप्रधान मोदी अने अमित शाह साथे पण तेओ मुलाकात करवाना छे। महत्वनुं छे कि गईकाले विजय रूपाणीए राष्ट्रपति अने उपराष्ट्रपति साथे मुलाकात करी हती। आजे महाशिवरात्रिनुं पावन पर्व भवनाथनी तळेटीमां महाशिवरात्रिना मेळानो रंग जाम्यो छे। आ मेळामां साधु संतोए खास आकर्षण जगाव्युं छे। खास करीने दर वर्षे आकर्षणनुं केन्द्र बनता रुद्राक्ष बाबा साथे वात करी ईटीवी संवाददाताए। आ तरफ द्वारकामां महाशिवरात्रिनी धूम जोवा मळी रही छे। महाशिवरात्रि निमित्ते नागेश्वर ज्योतिर्लिंगमां वहेली सवारे पखाल आरती करवामां आवी जेमां अनेक भाविक भक्तोए दर्शन कर्या। शिवरात्रि ने लईने नागेश्वर मंदिर ने रोशनी थी शणगारवामां आवी। तो सुपरफास्ट समाचारों में हाल आटलू ज। रजा आपशो। नमस्कार।